નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિજ્ઞાન વિષયમાં તમારું સ્વાગત છે બાળ મિત્રો દહન અને જ્યોતમાં આપણે આપણે પહોંચ્યા હતા તો જોઈએ એટલે શું તમે યાદ કરો કે ઘરેલું ઘરેલું એટલે કે ઘર વપરાશ તથા ઔદ્યોગિક જરૂરિયાતો માટે ઉર્જા ઉષ્મા ઉર્જાના સ્ત્રોત તરીકે મુખ્યત્વે લાકડું કોલસો પેટ્રોલ કેરોસીલ હોય છે અને આવા પદાર્થોને બંધ બળતણ અથવા તો ઈંધણ કહે છે એક સારું બળતણ એને કહેવાય કે જે તરત જ ઉપલબ્ધ હોય તે સસ્તું હોય તે માધ્યમ દરે હવામાં સારી રીતે દહન પામતું હોય તે મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું હોય તે કોઈ જ અનિશ્ચિત પદાર્થોના અવશેષ ન છોડતું હોય આમ જુઓ તો કોઈ જ બળતણ જ નથી જેને આદર્શ બળતણ કહી શકાય આપણે એવું બળતણ વિચારવા જોઈએ છે કે જે ચોક્કસ ઉપયોગ માટે વધારેમાં વધારે જરૂરિયાત પર જરિયાઋતો પૂરી પાડે છે બરાબર આપણે બળતણ જોઈ ગયા અને બળતણમાં બે જોઈ ગયા આદર્શ બળતણ બરાબર એમાં પેલું હતું આદર્શ બળતણ તમે જાણતા હોવ તેવા બળતણની યાદી બનાવવાની છે અને તેને ઘન પ્રવાહી અને વાયુમાં વર્ગીકૃત કરવાની છે પહેલા આપણે એ સમજીએ આદર્શ બળતણ એટલે શું આદર્શ બળતણ કેવા ગુણો ધરાવે છે પરીક્ષાની અંદર પૂછાય તો તમારે કઈ રીતે લખવું એની ચર્ચા તમારે આમાં કરવાની રહેશે આદર્શ બળતણ જરૂરિયાત પ્રમાણે મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું કૂકું હોય અને કોઈ કોઈ જ અનિશ્ચિય પદાર્થોનું અવશેષ છોડતું ન હોય તેવા પદ બળતણને આદર્શ બળતણ કહે છે બરોબર એમના ગુણો નીચે પ્રમાણે હોય તરત જ ઉપલબ્ધ હોય અને સસ્તું હોય તે મધ્યમ દરે હવામાં સારી રીતે દહન પામતું હોય તે મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું હોય તે કોઈ જ અનિશ્ચીય પદાર્થોના અવશેષ છોડતું ન હોય ત્યાર પછી છે બળતણની કાર્યક્ષમતા માની લો કે તમને છાણા કોલસા તથા એલપીજી જેવા બળતણ જેવા બળતણ આપીને કોઈ ચોક્કસ જથ્થામાં આવેલું પાણી ઉકાળવાનું કહેવામાં આવે તો તમે કયું બળતણ પસંદ કરશો છાણા કોલસા કે પછી એલપીજી કયું પસંદ કરશો તમારા કારણો આપો તમે તમારા માતા પિતાની મદદ પણ લઈ શકો છો એક કિગ્રા બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતાં ઉષ્મા ઊર્જાના જથ્થાને તેનું કેલરી મૂલ્ય કહે છે પરીક્ષાની અંદર તમને પૂછાય કે કેલેરી મૂલ્ય એટલે શું તો તમને ખબર હોવી જોઈએ જો અહીંયા તમને આપેલું છે એક કિગ્રા બળતણને સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતાં ઉષ્મા ઊર્જાના જથ્થાને તેનું કેલેરી મૂલ્ય કહે છે બળતણના કેલરી મૂલ્યને કિલો જૂલ પ્રતિ કિગ્રા એટલે કે કેજી અપોન કેજી કે જે અપોન કેજી એટલે કે કિલો ઝૂલ પ્રતિ કિગરા એકમથી દર્શાવવામાં આવે છે કેટલાક બળતણના કેલરી મૂલ્યો નીચે પ્રમાણે છે જો અહીંયા હવે ખાસ પરીક્ષાની અંદર પૂછાય ને એ ખાસ ખાલી જગ્યા અથવા તો એમ છે એ દરેકમાં પૂછાઈ શકે શું તો કે બળતણ છાણા છાણાનું કેલેરી મૂલ્ય તો કે છ હજારથી આઠ હજાર કિલોજૂલ પ્રતિ કેગ્રા લાકડાનું તો કે સત્તર હજારથી બાવીસ હજાર કોલસાનું પચીસ હજારથી તેત્રીસ હજાર પેટ્રોલનું પિસ્તાળીસ હજાર કેરોસીનનું પિસ્તાળીસ હજાર ડીઝલનું પિસ્તાળીસ હજાર મિથેનનું પચાસ હજાર સીએનજીનું પચાસ હજાર એલપીજીનું પંચાવન હજાર બાયોગેસનું પાંત્રીસ હજારથી ચાર હજાર અને હાઇડ્રોજનનું એક લાખ પચાસ હજાર બરોબર તો તમારે અત્યારે નોટબુકની અંદર બળતણનું દહન હાનિકારક પદાર્થોનું ઉત્પાદન પ્રેરે છે બળતણનો વધી રહેલો વપરાશ પર્યાવરણ ઉપર નુકસાનકારક અસરો કરે છે કાર્બન ધરાવતા બળતણ જેવા કે લાકડું કોલસો અને પેટ્રોલિયમ વગેરે

લાકડાનો ઉપયોગ કરે છે કારણ કે તે સરળતાથી વણી રહે છે અને સસ્તું છે જો કે લાકડાને બાળવાથી ખૂબ જ ધુમાડો થાય છે જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તે સ્વાસ્થ્ય સંબંધિત મુશ્કેલીઓ ઊભી કરે છે વળી વૃક્ષો આપણને ઘણા બધી ઉપયોગી નીપજો આપે છે જે બધી જ તેને બળતણ તરીકે વાપરવાથી નાશ પામે છે વળી વૃક્ષો કાપવાથી વન નાબૂદી થાય છે જે પર્યાવરણ માટે પણ ખૂબ જ જોખમી છે બરાબર જે આપણે આગળના ધોરણોમાં શીખી ચૂક્યા છીએ બીજું આ બળતરના અપૂર્ણ સળગવાથી કાર્બન મોનોક્સાઇડ સીઓ વાયુ ઉત્પન્ન થાય છે જે ખૂબ જ ઝેરી વાયુ છે પરંતુ ઓરડામાં કોલસો સળગાવવો ખૂબ જ જોખમી છે આ દરમિયાન ઉત્પન્ન થતો કાર્બન મોનોક્સાઇડ વાયુ ઓરડામાં સૂતેલા લોકોનું મૃત્યુ પણ કરી શકે છે મોટા ભાગના બળતનના દહનને લીધે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે સી ઓ ટુ કાર્બન ડાયોક્સાઇડનું વધતું પ્રમાણ ગ્લોબલ વોર્મિમિંગને પ્રેરે છે ગ્લોબલ વોર્મિંગથી ખૂબ જ નુકસાની થાય ખબર છે ને આપણે આકાશમાં યુવી રેઝ આવે છે બરાબર એ ઓઝોનના સ્તરમાં ગાબડું પડેલું છે જ્યાંથી સૂર્યપ્રકાશમાંથી નીકળતા યુવી રેઝ તમારા શરીરને પહોંચે છે જેનાથી ખૂબ જ મોટું નુકસાન થાય છે પૃથ્વીના પૃથ્વી વાતાવરણના તાપમાનમાં વધારાને ગ્લોબલ વોર્મિંગ કહેવાય છે તેના પરિણામે બીજી બાબતોની સાથોસાથ ધ્રુવ પ્રદેશનો બરફ પીગળી જાય પીગળે છે જેને લીધે દરિયાની સપાટી ઉપર આવે છે તથા કિનારાના વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા કરે છે બની શકે કે નીચાણવાળા પેદા પ્રદેશો હંમેશા માટે ડૂબી જાય કોલસા અને ડીઝલના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ એસઓ એસઓ ટુ બરાબર સલ્ફર ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે તે ખૂબ જ ગુંગળામણ ઉત્પન્ન કરે તેવો અને સડો કરનારો વાયુ છે વધારામાં પેટ્રોલ એન્જિન કે નાઇટ્રોજનના વાયુરૂપ ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ વરસાદના પાણી સાથે ભળીને એસિડ બનાવે છે આવા વરસાદને એસિડ વર્ષા કહે છે તે ખેતરના પાક ઇમારતો અને જમીન માટે ખૂબ જ હાનિકારક છે પેટ્રોલ અને ડીઝલના વાહનમાં હવે બળતણ તરીકે સી એનજી સીએનજીનું ફૂલ ફોર્મ છે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસનો ઉપયોગ થાય છે કારણ કે સીએનજી ખૂબ જ ઓછા પ્રમાણમાં હાનિકારક પદાર્થો ઉત્પન્ન કરે છે સીએનજી એ સ્વચ્છ બળતણ છે પરીક્ષાની અંદર પૂછાય કે બળતણની હાનિકારક અસરો જણાવો તો તમારે શું લખવાનું તો કે કાર્બન ધરાવતા બળતણો દહન ન થયા હોય તેવા કાર્બનના રજકણો હવામાં છોડે છે આ સૂક્ષ્મ કણો શ્વસન સંબંધિત રોગોનું કારણ બને છે બળતણના અપૂર્ણ દહનથી કાર્બન મોનોક્સાઇડ નામનો ઝેરી વાયુ ઉત્પન્ન કરે છે આ વાયુ મોટા પ્રમાણમાં શ્વસનમાં થતા માનવીનું મૃત્યુ પામે છે આપણે સીઓ ટુનું પણ જોઈ ગયા મોટા ભાગના બળતન દહન દરમિયાન સીઓ ટુ વાયુ ઉત્મુક્ત કરે છે સીઓ ટુનું વધતું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગ પ્રેરે છે ગ્લોબલ વોર્મિંગની અસર પૃથ્વીના વાતાવરણ પર થાય છે અને મનુષ્યો તેમજ પ્રાણીઓ અને વનસ્પતિ માટે ભયજનક છે કોલસા ડીઝલના બળતનથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે આ વાયુ ગુજરાામ ગુંગળામ સોરી ગુંગળામણ એટલે કે અકળામણ ઉત્પન્ન કરે છે ડીઝલ અને પેટ્રોલ નાઇટ્રોજનના વાયુરૂપ ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ વરસાદના પાણીમાં દ્રવી એસિડ બનાવે છે આ વરસાદ એસિડ વર્ષા રૂપે જમીન પર પડે છે જે જમીન ખેતીના પાક અને ઇમારતો માટે ખૂબ જ નુકસાનકારક છે હવે તમને અહીંયા એક સરસ મજાનો દાખલો પૂછાય એક પ્રયોગમાં ચાર પોઈન્ટ પાંચ કિગ્રા બળતરનું સંપૂર્ણ દહન કરવામાં આવે છે તેમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા એક લાખ એંશી હજાર કેજી નોંધાય છે તો બળતરનું કેલેરી મૂલ્ય શોધો જુઓ બાળ મિત્રો કુલ દળ વજન કેટલું આપેલું છે ચાર પોઈન્ટ પાંચ કિગ્રા ઉત્પન્ન થયેલી કેલેરી એક લાખ એસી હજાર

આની સાથે આપણે આ પાઠની પૂર્ણાવતી કરીએ છીએ અને નેક્સ્ટ પાઠ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ત્યાં સુધી નમસ્કાર બાળ મિત્રો